બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ પોલીસ જવાનોની સહારનીય કામગીરી, મહિલાને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યું. સામાન્ય રીતે પોલીસને જ આજના સમયમાં લોકોના રક્ષક ગણવામાં આવે છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓની ગેરવર્તણૂકના કારણે પોલીસ વિભાગનું નામ બદનામ થાય છે. તેમ છતાં એવા પણ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ છે જેમના કારણે આજે પણ પોલીસ વિભાગ ગર્વ લઈ શકે છે. આવા જ કેટલાક પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી આજે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવી હતી. નદીમાં ડૂબી રહેલી એક મહિલાને પોલીસ કર્મીઓએ નદીમાં કૂદીને બચાવી હતી અને નવજીવન આપ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જે જોઈને લોકો પોલીસ કર્મીઓની આ કામગીરીના વખાણ કરી રહ્યા છે. બનાવની વિગત મુજબ ગીર સોમનાથ ખાતે આવેલી ત્રિવેણી નદી કાંઠે એક વૃદ્ધ મહિલા સવારે અધિક શ્રાવણ માસને લઈને પૂજા કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ નદીના પાણીના પ્રવાહ સાથે નદીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા. તેમણે બચાવવા માટેની બૂમો પાડતા ત્યાં ફરજ પર હાજર જવાન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દેવજીભાઈ પૂનાભાઈ, કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ બાબુભાઈ, કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ, એસઆરડી વિજયભાઈ નકાભાઈ જેડવા, એસઆરડી કમલેશભાઈ ભૂપતભાઈ રાઠોડ, એસઆરડી યોગેશ યુકાભાઈ સહિતના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ અને નદીમાં તણાઈ રહેલી મહિલાને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. પ્રભાસ પાટણ પોલીસના જવાનો દ્વારા જીવના જોખમે નદીમાંથી ડૂબતી મહિલાનું તિલધડક ઓપરેશન કર્યું હતું અને મહિલાને હેમખેમ રીતે બચાવી લેવાઈ હતી. મહિલાનું નામ કેશરબેન ખીમજીભાઈ વણિક છે, જે ખારવાવાડ વેરાવળના રહેવાસી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો, જ્યાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહેલી મહિલાને પોલીસના જવાનો દ્વારા ઉગારી લેવામાં આવી હતી અને નદીમાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. આ પોલીસના સરાહનીય કામગીરી ખરા અર્થમાં પોલીસને પ્રજાના રક્ષક તરીકેની છાપ ઊભી કરી છે. બીજી તરફ પ્રભાસ પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી માંડીને પ્રજા પણ પોલીસના જવાનોના વખાણ કરી રહ્યા છે. એટલે સામાન્ય રીતે પોલીસના અમુક કર્મીઓને કારણે તમામ લોકોમાં પોલીસ પ્રત્યેની એક ખરાબ છાપ ઊભી થતી હોય છે, પરંતુ પોલીસ ગુનેગારોને પકડવાની સાથે આ પ્રકારે લોકોને સુરક્ષા પણ જીવના જોખમે ફરજ બજાવતી હોય છે. હુસેન ભાદરકા, જેડ એસ ટીવી, ઉના.